ગુડ મોર્નિંગ મિત્રો, ફરીથી આજે લેક્ચર નંબર 2 માં આપનું હાર્દિક સ્વાગત છે. ચલો ફરીથી ફટાફટ નાઈ ધોઈને ચોખ્ખા થઈ બેસી જાઓ, લેક્ચર નંબર 2 સ્ટાર્ટ કરી આપે. ચલો મિત્રો, આપણે ઉષ્માગતિ શાસ્ત્રમાં ગઈકાલે ઉષ્મા શોષક, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ કોને કહેવાય, ઉદાહરણ સાથે એના તફાવતની રીતે આપણે સમજી લીધું. એના પછી ઉષ્માગતિ શાસ્ત્ર કોને કહેવાય એની વ્યાખ્યા એ પણ તમે ઉદાહરણ સાથે, ઉષ્માગતિ શાસ્ત્ર કોના ઉપર ડિપેન્ડ કરશે એની અંદર શાનો અભ્યાસ કરવાનો છે, કયા કયા નિયમો આવશે, બધી જ મેટર આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. ઝડપથી થોડું આપણે રિવાઇઝ કરી લઈએ તો મિત્રો, ઉષ્મા શોષક, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ એટલે કે જે પ્રક્રિયામાં બંધ બનશે અથવા બંધ બનવાની પ્રક્રિયાને શું કહીએ આપણે, ઉષ્મા ક્ષેપક, અને બંધ તૂટવાની પ્રક્રિયાને ઉષ્મા શોષક. રાઈટ, આ બે વિધાનોમાં બધું આવી જશે. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં ઉષ્મા દૂર થાય, ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્મા શોષણ. ઉષ્માક્ષેપક પ્રક્રિયાનો ડેલ્ટા એચ ઋણ મળે, ઉષ્મા શોષક પ્રક્રિયાનો ડેલ્ટા એચ ધન મળે. રાઈટ, તો આ પ્રમાણે આપણે બંને પ્રકારની પ્રક્રિયા, મેં તમને ઉદાહરણ પણ આપ્યા હતા, ઉદાહરણ પણ દરેક જણા યાદ રાખવાના છે. ચલો મિત્રો, હવે એના પછી આપણે ઉષ્માગતિ શાસ્ત્ર એ કોની સાથે સંકળાયેલું છે એની પણ ચર્ચા કરીની. તો મેં તમને કહ્યું હતું કે ઉષ્માગતિ શાસ્ત્ર એ ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય એ દરમિયાન કરવામાં આવતો અભ્યાસ છે. ઉષ્માગતિ શાસ્ત્ર કોઈ પણ પ્રક્રિયા કેવી રીતે થાય છે, કેટલા દરથી થાય છે, પ્રક્રિયાનો વેગ કેટલો છે એની સાથે એને કોઈ લેવા દેવા. રાઈટ, ઓનલી એ કોની સાથે કન્સર્નેટ છે, તમારી શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થા. શરૂઆતની અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં જ્યારે રૂપાંતર થાય એ દરમિયાન ઉર્જાનો ફેરફાર કેવો થયો છે, કેટલી ઉર્જા શોષાઈ, કેટલી ઉર્જા મુક્ત થઈ, આ બધાનો અભ્યાસ એ ઉષ્માગતિ શાસ્ત્ર છે. બસ બીજું, ઉષ્માગતિ શાસ્ત્ર એ પણ આપણને જણાવે છે કે પ્રક્રિયા પોસિબલ છે કે નહીં. મીન્સ કે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયાથી એને નિપજ બનશે કે નહીં, આ વસ્તુ તમને ઉષ્માગતિ શાસ્ત્રમાં જોવા મળશે. રાઈટ, એટલે ઉષ્માગતિ શાસ્ત્રની મદદથી આપણે પ્રક્રિયા શક્ય છે કે નહીં આ પણ નક્કી કરી શકીએ છીએ. રાઈટ, અને એના માટેના એના ચાર નિયમો મેં તમને આગળ પણ કહ્યા હતા, શૂન્ય નિયમ, પ્રથમ નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ. ચાર નિયમો તમે ભણશો એટલે તમને ઉષ્માગતિ શાસ્ત્રની અંદર શું છે બધી જ માહિતી આપણને મળી જશે. ઓકે, ચલો મિત્રો, હવે આજે આપણે ઉષ્માગતિ શાસ્ત્રમાં થોડા આગળ જઈશું એનાથી. તો આજે આપણે ઉષ્માગતિ શાસ્ત્રમાં કેટલાક ઉષ્માગતિકીય પદો, જો મિત્રો મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે આ ચેપ્ટર એ આપણા બાકીના કેમેસ્ટ્રી કરતાં થોડું ચેન્જ છે. ચેન્જ છે એટલે આની અંદર તમારા કેમેસ્ટ્રી કરતાં ફિઝિક્સનો સમન્વય વધુ લાગે છે. પ્લસ આની અંદરના જે શબ્દો છે એ શબ્દો એવા છે કે જે તમે લગભગ સાંભળ્યા નહીં, નવા જ શબ્દો છે. રાઈટ, એટલે એ શબ્દો બરાબર એનો મિનિંગ આપણે સમજવાનું છે. એનો મિનિંગ તમને આવડશે તમને ઓટોમેટિક એ શું કહેવા માગે છે એ ખબર પડે છે. અને જ્યાં સુધી એ નહીં ખબર પડે ત્યાં સુધી આ ચેપ્ટર આવડશે નહીં. એટલે મિત્રો, આના શબ્દો આપણે ખાસ પકડવાના છે, તો આપણે એ દરેક શબ્દ સમજવાનો છે. ઉષ્માગતિ શાસ્ત્રની અંદર ઉષ્માગતિકીય પર્યાયો જેને કહીએ આપણે, એટલે કે ઉષ્માગતિ શાસ્ત્રમાં વપરાતા શબ્દો, દરેક શબ્દનો મિનિંગ છે અને એ દરેક શબ્દ તમારે સમજવાનો છે. તો મિત્રો, આજે આપણે ઉષ્માગતિકીય પર્યાયો કેવા પ્રકારના છે, શું નામ છે એના, એની વ્યાખ્યાઓ શું છે, એના પ્રકાર કેવા છે
એ બધી ચર્ચા કરીશું. તો ચાલો ઉષ્માગતિકીય પર્યાયની અંદર સૌથી પહેલા મુખ્ય ત્રણ પર્યાય હતા, પ્રણાલી, પર્યાવરણ અને વિશ્વ. જો આ તમને આમ ભૂગોળ ભણતા હોય એવું લાગે છે, પ્રણાલી, પર્યાવરણ અને વિશ્વ, આ ત્રણ એ ઉષ્માગતિકીય પર્યાયો છે. હવે ત્રણે ત્રણ એનો મિનિંગ છે, એવું નથી કે ભૂગોળની માફક વિશ્વ એટલે આખી દુનિયા, એવું નહીં. અહીં તમારા દરેક પ્રક્રિયાના સંદર્ભમાં વિશ્વ બદલાય, પ્રણાલી બદલાય, પર્યાવરણ બદલાય. તો આનો મતલબ શું છે સમજીએ બરાબર. પ્રણાલી એટલે શું? સૌથી પહેલા તો પ્રણાલીની વ્યાખ્યા કરીએ, આની વ્યાખ્યા થશે વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ જે ચોક્કસ હદ રેખાથી અલગ કરેલો હોય, જેના પર પ્રયોગો કરી અવલોકનની નોંધ કરવામાં આવતી હોય તેને પ્રણાલી કહે છે. કશી ખબર પડી નહીં. ઓકે, શબ્દો એવા છે કે મગજમાં ઉતર્યા નહીં, ઉદાહરણ સમજશો તો જ ખબર પડશે. આપણે શું કહ્યું? પ્રણાલી. પ્રણાલીને ઇંગ્લિશમાં કહેવાય સિસ્ટમ અથવા સિસ્ટમ. આપણે નોર્મલી શબ્દ સિસ્ટમ વાપરીએ પણ એકચ્યુઅલી એને સિસ્ટમ કહેવાય. વોટ ઇઝ સિસ્ટમ? તો શું કહે છે આપણને કે પ્રણાલી એ વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ છે કે જેને તમે ચોક્કસ હદ રેખાથી અલગ કરી શકો અને એના ઉપર પ્રયોગો કરી અને અવલોકનની નોંધ કરી શકો એને આપણે પ્રણાલી કહીશું. એને તમે શું કહેશો? પ્રણાલી. ઉદાહરણ સમજો એટલે તમને આઈડિયા ક્લિયર થશે. દાખલા તરીકે એક લેબોરેટરીની અંદર કસ્ટમ ટેસ્ટી, રાઈટ? હજુ તમે લેબોરેટરી જોઈ નથી, આપણે સ્ટાર્ટિંગ થશે એટલે તમને લેબોરેટરી જોવા મળશે. એ લેબોરેટરીની અંદર દાખલા તરીકે આપણે એક કસનરી લઈએ. એ કસનરીની અંદર તમે ચૂનાનો પથ્થર નાખો અથવા ધોવાનો સોડા, બંનેમાંથી ગમે તે પદાર્થ ચાલે. ચૂનાનો પથ્થર અથવા તો ધોવાનો સોડા જો તમે કસનળીની અંદર એનો પાવડર નાખો અને એ કસનળીમાં ઉપરથી તમે HCl એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, એના ઉપરથી તમે ડ્રોપ્સ નાખો તો શું થશે? તો સીધી વસ્તુ કે કસનળીની અંદર ધોવાનો સોડા અથવા ચૂનાનો પથ્થર HCl સાથે પ્રક્રિયા કરશે અને HCl સાથે પ્રક્રિયા કરી અને સીધી વસ્તુ છે કે HCl છે એસિડ છે અને કાર્બોનેટ CaCO3 લો અથવા તો Na2CO3, બંને બેઝ છે, કાર્બોનેટ સ્વરૂપે છે, તો બંને વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયા થાય અને બંને વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયાથી શું બનશે? તો ક્ષાર અને પાણી બનશે. દાખલા તરીકે જો CaCO3 નાખ્યું હોય તો HCl સાથે પ્રક્રિયા કરી CaCl2+H2O બનાવશે અને જો Na2CO3 નાખ્યો હશે તો NaCl+H2O બનશે. ટૂંકમાં ક્ષાર અને પાણી બનશે. ચલો, આ ક્ષાર અને પાણી બનશે એ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ એમાંથી ઉત્પન્ન થશે. કેમ? કારણ કે કાર્બોનેટ છે. હંમેશા રાખવાનું, કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાથી CO2 વાયુ ઉત્પન્ન થાય છે, રાઈટ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ ઉત્પન્ન થશે. ટૂંકમાં કસનળીની અંદર આ બધી જ પ્રક્રિયાઓ થશે. કસનળીની અંદર તટસ્થીકરણ પ્રક્રિયા થશે, ક્ષાર અને પાણી બનશે અને CO2 વાયુ છે એ પ્રક્રિયામાંથી દૂર થશે. તો આ બધી જ વસ્તુ તમને કસનળીની અંદર જોવા મળશે અને તમે એનું અવલોકન કરી શકશો. તમે આમ પેસ્ટુ પકડશો એટલે અંદરથી આમ ઉકળતું દેખાશે, CO2 વાયુ છે બહાર નીકળતો દેખાશે. આ બધું જ અવલોકન તમે કસનળીની અંદર કરી શકશો. તો મિત્રો, એ કસનળીની અંદરનું જે પ્રવાહી છે કે જેની અંદર પ્રક્રિયા થાય છે, Na2CO3 કે HCl અથવા CaCO3 કે HCl, કે જેની વચ્ચે પ્રક્રિયા થાય છે, એ પ્રક્રિયા મિશ્રણને પ્રણાલી કહેવાય. એ પ્રક્રિયા મિશ્રણને શું કહેવાય? છે પ્રણાલી. ઓકે, ફરીથી સમજો, કસનળીની અંદર લીધેલું HCl અને CaCO3 નું મિશ્રણ
કે HCl અને Na2CO3 નું મિશ્રણ કે જેની વચ્ચે પ્રક્રિયા થાય, પ્રક્રિયા દરમિયાન ક્ષાર અને પાણી બનશે, CO2 વાયુ દૂર થશે, આ પ્રક્રિયા મિશ્રણ શું કહેવાય? પ્રણાલી. શું કહેવાશે? અને પ્રણાલી કહેવાશે. તો મિત્રો અહીં જોઈએ દાખલા તરીકે આ પ્રયોગશાળા. આ શું છે? પ્રયોગશાળા. આવડી પ્રયોગશાળા. આ પ્રયોગશાળાની અંદર મેં કસનળી લીધી. કસનળીની અંદર શું નાખ્યું? HCl વત્તા CaCO3, જેને શું કહેવાય? ચૂનાનો પથ્થર. ચલો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ, બંને વચ્ચે પ્રક્રિયા થઈ, CO2 વાયુ ઉત્પન્ન થયો અને પ્રક્રિયા મિશ્રણની અંદર ક્ષાર અને પાણી. તો અહીં જો અહીં આપણે આ કસનળીની અંદરનું જે પ્રવાહી મિશ્રણ છે કે જેમાં HCl, CaCO3, CO2 વાયુ અને ઉત્પન્ન થતો ક્ષાર અને પાણી, એ બધું જ પ્રક્રિયા મિશ્રણ એને શું કહીશું? આપણે પ્રણાલી. બધા જ પ્રક્રિયા મિશ્રણ શું કહેવાશે? પ્રણાલી. રાઈટ. ચલો એક બીજી વસ્તુ ખાસ યાદ રાખો મિત્રો, અંદરનું પ્રક્રિયા મિશ્રણ ધેટ ઇઝ અ સિસ્ટમ, એ પ્રણાલી છે, પણ કસનળીનો સમાવેશ પ્રણાલીમાં થતો નથી. ખાસ યાદ રાખવાનું, કસનળી કસનળી છે, ઇટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ અ સિસ્ટમ. કસનળીનો સમાવેશ પ્રણાલીમાં થતો નથી. એનો મતલબ શું છે? કે આ કસનળીની જે દિવાલ છે ને, એ કસનળીની દિવાલ છે, એ પ્રણાલી નથી. તો શું છે? એને બોર્ડર કહેવાય, હદ રેખા. એને શું કહેવાય છે? હદ રેખા, અથવા બીજા શબ્દોમાં કહેવું તો સીમા. હદ રેખા અથવા બીજા શબ્દોમાં કહેવું તો એને સીમા કહીશું. તો મિત્ર યાદ રાખો કે કસનળીની જે દિવાલ છે, ટેસ્ટ ટ્યુબની જે દિવાલ છે, એ પ્રણાલી નથી. એ શું છે? સીમા કહેવાય, અથવા એને ચોક્કસ હદ રેખા. શું કહેવાશે? એને ચોક્કસ હદ રેખા. ઓકે. તો મિત્રો આ પ્રમાણે કસનળીની અંદરનું જે પ્રવાહી એને પ્રણાલી કહીશું, અને આ કસનળીની દિવાલ છે શું કહીશું? આપણે હદ રેખા. શું કહીશું? આપણે હદ રેખા. ઓકે. ચલો વોટ ઇઝ પ્રણાલી ખબર પડી ગઈ. હવે જો આની આની અંદર બીજા બે શબ્દો ઇન્વોલ્વ છે. કયા? બીજો શબ્દ છે પર્યાવરણ. બીજો શબ્દ છે પર્યાવરણ. પર્યાવરણ એટલે શું? તો મિત્રો યાદ રાખો, પર્યાવરણ એટલે શું? તો આપણે તમને શું કહ્યું પ્રણાલીની વ્યાખ્યામાં? કે વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ, આખા વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ. અહીં વિશ્વ એટલે આખી દુનિયા, આખું બ્રહ્માંડ નહીં. યાદ રાખો, આખી દુનિયા કે બ્રહ્માંડના વિશ્વ નથી લેવાનું. વિશ્વ છે એ તમારી કઈ પ્રક્રિયા થાય છે એના રિસ્પેક્ટમાં લેવાનું છે. પ્રયોગશાળામાં પ્રક્રિયા કરો છો, સ્કૂલમાં પ્રક્રિયા થાય છે, મોટા સિટીમાં પ્રક્રિયા થાય છે, દેશમાં પ્રક્રિયા થાય છે કે દુનિયામાં પ્રક્રિયા થાય છે, એના રિલેટેડ તમારે વિશ્વની કલ્પના કરવાની છે. વિશ્વ માટે એવું નહીં કે આખી દુનિયા વિશ્વ, દેટ ઇઝ નોટ વિશ્વ. યાદ રાખો, વિશ્વ છે એ કઈ જગ્યાએ પ્રક્રિયા તમે કરો છો એના સંદર્ભમાં લેવાનું છે. રાઈટ. તો ચલો અહીં દાખલા તરીકે વિશ્વનો સૂક્ષ્મ ભાગ હતો કે જેને તમે પ્રણાલી કરી, તો પછી પર્યાવરણ પણ કહેવાય. તો યાદ રાખો મિત્રો, પર્યાવરણ એટલે પ્રણાલી સિવાયના બાકીના વિશ્વને. વિશ્વમાંથી પ્રણાલી છૂટી પડી ગઈ, પ્રણાલી જુદી પડી ગઈ, એ પ્રણાલી સિવાય બાકી જેટલો ભાગ વધ્યો આને શું કહેવાય? વિશ્વ. બાકી જેટલો ભાગ વધ્યો આને શું કહેવાશે? વિશ્વ. રાઈટ. એ પણ ઉદાહરણમાં જોઈને ક્લિયર થશે. અહીં દાખલા તરીકે મેં તમને કસનળીનું ઉદાહરણ આપ્યું છે. તો શું કહે છે? કસનળી સિવાય પ્રયોગશાળાનો બાકીનો ભાગ અને વિશ્વ કહેવાય, યુનિવર્સ કહેવાય. દાખલા તરીકે મેં તમને અહીં ચોરસ દોરી નાખ્યો છે. આ શું છે? આપણી પ્રયોગશાળા છે. એ પ્રયોગશાળાની અંદર આટલા ભાગની અંદર આ જે બોર્ડર જે થઈ જતા હતા, આ બોર્ડરની અંદરનો ભાગ, કસનળીની અંદરનો ભાગ કે જે પ્રણાલી છે, કસનળીની દિવાલ છે એ હદ રેખા છે, અને
અને એ હદ રેખાની બહારનો ભાગ કોનો પ્રયોગશાળા કસનળીની બહારનો ભાગ પ્રયોગશાળાનો જે બાકી વધ્યો કસનળી સિવાયનો એને કહેવાય પર્યાવરણ એને શું કહેવાશે પર્યાવરણ કહેવાશે તો મિત્રો યાદ રાખજો પર્યાવરણ એટલે શું તો વિશ્વનો પ્રણાલી સિવાયનો બાકી રહેલો ભાગ એ શું કહેવાશે પર્યાવરણ કહેવાશે વિશ્વ કોને કહેવાય હવે તમને પ્રશ્ન થાય કે વિશ્વ એટલે મેં તમને પહેલા જ કહ્યું વિશ્વ એટલે તમારે સમગ્ર યુનિવર્સ સમગ્ર દુનિયા લેવાની નથી વિશ્વ જે તે પ્રણાલીના સંદર્ભમાં નક્કી થાય કેવી રીતે તો દાખલા તરીકે હું અહીં લેબોરેટરીની અંદર પ્રક્રિયા કરું છું લેબોરેટરીની અંદર કસનળી છે કસનળીની અંદર પ્રક્રિયા કરી છે તો આ લેબોરેટરી છે એ આ પ્રક્રિયામાં વિશ્વ ગણાશે લેબોરેટરી છે એ આ પ્રક્રિયામાં શું કહેવાશે એનું વિશ્વ કહેવાશે એટલે વિશ્વ છે એ કઈ જગ્યાએ પ્રક્રિયા થાય એના સંદર્ભમાં નક્કી થાય વિશ્વનો મતલબ એવો નથી કે હોલ યુનિવર્સનું વિશ્વ તરીકે નહીં લેવાનો આપણે તમે ક્યાં પ્રક્રિયા કરો છો એ જગ્યાના સંદર્ભમાં વિશ્વ નક્કી એટલે અહીં પ્રયોગશાળા છે એ પ્રયોગશાળાને આપણે શું કહીશું વિશ્વ પ્રયોગશાળાને આપણે વિશ્વ કહીશું તો મિત્રો જો વિશ્વ એટલે શું તો પ્રણાલી અને પર્યાવરણના સમન્વયને અહીં જો આખી પ્રયોગશાળાની અંદર પ્રણાલી પણ આવી ગઈ વત્તા પર્યાવરણ પણ આવી તો પ્રણાલી અને પર્યાવરણ આખી પ્રયોગશાળા થઈ ગઈ તો એને આપણે શું કહીશું વિશ્વ એટલે વિશ્વ એટલે બીજા શબ્દોમાં કેવું હોય તો અહીં જે આપણે પ્રક્રિયા કરી છે એના સંદર્ભમાં વિશ્વ એટલે શું બનશે તો પ્રયોગશાળા વિશ્વ એટલે શું બનશે પ્રયોગશાળા ઓકે મિત્રો આ પ્રમાણે વિશ્વ કોને કહેવાય પ્રણાલી કોને કહેવાય પર્યાવરણ કોને કહેવાય અને હજુ એક શબ્દ છે સીમા અથવા તો હદરેખા એ પણ મેં તમને કહ્યું કે સીમા અથવા હદરેખા એ શું છે તો પ્રણાલી અને પર્યાવરણને અલગ કરતી સાચી અથવા કાલ્પનિક દિવાલને હદરેખા અથવા તો સીમા કહીશું હદરેખા અથવા તો સીમા કહીશું મેં તમને પહેલા જ કહ્યું કે કસનળીની જે દિવાલ છે કસનળીની દિવાલ છે એ દિવાલ જે પ્રણાલીમાં એનો સમાવેશ કરી શકાય નહીં આ દિવાલ એવી દિવાલ છે કે જે પ્રણાલી અને પર્યાવરણ આ બંને અલગ કરે છે સમજો આ દિવાલ એ અંતરની પ્રણાલી અને બહારના પર્યાવરણ આ બંનેને અલગ કરે છે તો આ બંનેને અલગ કરતી સાચી દિવાલ અથવા કાલ્પનિક દિવાલ તો આપણે એવી કલ્પના કરીએ કે અહીં વચ્ચે દિવાલ હોય તો દેટ ઇઝ આ હદરેખા એને શું કહીશું આપણે હદરેખા કહીશું તો મિત્રો યાદ રાખો બધા જ શબ્દો બરાબર સમજીને ક્લિયર કરવાના રાઈટ ઉદાહરણ મગજમાં તમારે લોજિક કરવાનું ઉદાહરણ તો તમને ખબર પડી જાય કે પ્રણાલી કોને કહેવાય પર્યાવરણ કોને કહેવાય વિશ્વ બીજું એક્ઝામ્પલ તમે જાતે ઇમેજ લીધો તો દાખલા તરીકે હું તમને એક કન્સેપ્ટ આપું કે આપણી સ્કૂલ છે આપણી સ્કૂલ છે અને આ સ્કૂલની અંદર ધારો કે 11 સાયન્સનો કોઈ પણ વર્ગ છે એ બી સી કે ડી રાઈટ તો આ 11 સાયન્સનો કોઈ પણ એક વર્ગ આપણી આખી શાળાની અંદર એક 11 સાયન્સનો વર્ગ છે એ 11 સાયન્સના વર્ગની અંદર ધારો કે 50 બાળકો છે કેટલા 50 બાળકો એ 50 બાળકો અહીં બેઠા બેઠા એટલે કે વર્ગની અંદર બેઠા બેઠા સપોઝ ભણે છે અહીં વર્ડની અંદર જે આપણે ભણાવીએ છીએ એ 50 બાળકો વર્ગમાં બેઠા બેઠા ભણે છે તો મિત્રો આખી સ્કૂલની અંદર 11મા ધોરણનો વર્ગ એ એક પ્રણાલી બનશે આખી સ્કૂલની અંદર 11મા ધોરણનો વર્ગ શું બનશે એક પ્રણાલી બનશે રાઈટ કે જેની અંદર બાળકો કઈ પ્રક્રિયા કરે છે અધ્યયનની પ્રક્રિયા કરે છે ભણવાની પ્રક્રિયા કરે છે ટીચર શું કરે છે ભણાવવાની પ્રક્રિયા કરે છે એટલે ટૂંકમાં બાળકો અને ટીચર વચ્ચે ટીચિંગનું કામ ચાલુ છે પ્રક્રિયા ચાલુ છે
तो आ 11 साइंस ना वर्ग नी अंदर प्रक्रिया चालू छे माटे 11 साइंस नो वर्ग एक शु बन छे प्रणाली बन छे राइट जे तमारा 11 साइंस ना वर्ग नी दीवालो छे 11 साइंस ना वर्ग नी दीवालो चलो दीवालो शु बन छे मित्रो तो तमने आईडिया आई गयो छे चोक्कस हद रेखा बन छे आपणी सीमा बन छे जेनो प्रणाली मां समावेश करता नथी जेनो प्रणाली मां आपणे समावेश करता नथी राइट ये शू करे छे ए आपणे पर्यावरण थी जुदा पण एनो आपणे प्रणाली मां समावेश करता नथी चलो पछी पर्यावरण केवो होय तो कोने कहेशो तो आखी स्कूल समझी लो आपणी आखी स्कूल जेने शू कहेवाय तो एक विश्व कहेवाय આપણી આખી સ્કૂલને આપણે શું સાની કલ્પના કરીએ વિશ્વની કલ્પના કરીએ કે જેની અંદર 11 સાયન્સનો વર્ગ એક પ્રણાલી છે 11 સાયન્સનો વર્ગ એક પ્રણાલી છે 11 સાયન્સના વર્ગની દિવાલો એ હદરેખા છે અને એ 11 સાયન્સના વર્ગની સિવાય બાકીનું જેટલું પણ છે બાકીનું એટલે બાકીના 12 સાયન્સના વર્ગો લઈ લો લેબોરેટરી લઈ લો નીચેના બધા વર્ગો લઈ લો મેદાન લઈ લો આ બધું જ ગાર્ડન લઈ લો આ બાકી જેટલું વધ્યું એના આપણે શું કહીશું પર્યાવરણ 11 સાયન્સના વર્ગ સિવાયનો વિશ્વનો બાકીનો ભાગ એ શું કહેવાશે તો પર્યાવરણ કહેવાશે અને વિશ્વ કોને કહેવાશે તો યાદ રાખો પર્યાવરણ અને પ્રણાલી એટલે કે 11 સાયન્સના વર્ગ સાથે બધું જ પર્યાવરણ ભેગું કરી લો આખી સ્કૂલ લઈ લઈએ દેટ ઇઝ વિશ્વ ઇશુ બનશે વિશ્વ બનશે તો મિત્રો આ પ્રમાણે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણના સંદર્ભમાં પ્રણાલી પર્યાવરણ અને વિશ્વની કલ્પના કરી શકો પ્રણાલી પર્યાવરણ અને વિશ્વની કલ્પના કરી શકીએ આપણી સોસાયટીની વાત કરતા આખી સોસાયટી ધારો કે કોઈ વિશ્વ હોય તો એ સોસાયટીની અંદર તમારું ઘર છે એ એક પ્રણાલી બનશે કે જેની ઘરની અંદર દિવાલો સિવાયની ઘરની અંદરની જે પણ પ્રવૃત્તિ થાય તમારી એ બધી પ્રવૃત્તિ કે પ્રક્રિયાઓ છે પ્રણાલીમાં સમાવેશ થાય તમારા ઘરની દિવાલો છે એ હદરેખા બનશે સોસાયટીમાં તમારા ઘર સિવાયની બાકીનો જેટલો ભાગ છે એ પર્યાવરણ બનશે અને આખી સોસાયટી છે દેટ ઇઝ અ વિશ્વ રાઈટ તો ટૂંકમાં આપણે પ્રણાલી પર્યાવરણ કે વિશ્વ કે ચોક્કસ હદરેખા બધાની કલ્પના આપણે કોઈ પણ જગ્યાએ તમારી જાતે તમે કરી શકો છો ઓકે તો મિત્રો બધાને આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે પ્રણાલી કોને કહેવાય પર્યાવરણ કોને કહેવાય અને વિશ્વ ઓકે ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો હવે આપણે આ પ્રણાલીના પ્રકાર કેવા હોય એ પ્રણાલીના પ્રકારની ચર્ચા કરીએ છીએ ઓકે ચલો મિત્રો હવે પ્રણાલી પર્યાવરણ અને વિશ્વની સંકલ્પના સમજ્યા પછી આ પ્રણાલીના પ્રકાર કેવા હોય પ્રણાલીના પ્રકાર વિશેની આપણે સમજ મેળવી છે તો મિત્રો યાદ રાખો પ્રણાલીના પ્રકાર કેવી રીતે પાડવામાં આવે છે કોના બેઝ ઉપર એના પ્રકાર પડશે તો યાદ રાખો પ્રણાલીના પ્રકાર દ્રવ્ય અને ઉર્જા દ્રવ્ય એટલે શું આગળ તમે ભણ્યા છો દ્રવ્ય એટલે ઘન પ્રવાહી કે વાયુ રાઈટ એટલે દ્રવ્ય અને ઉર્જા ઉર્જા એટલે ગરમી એક પ્રકારની શક્તિ તો પ્રણાલીના પ્રકાર દ્રવ્ય અને ઉર્જા પ્રણાલીમાંથી પર્યાવરણમાં કે પર્યાવરણમાંથી પ્રણાલીમાં આપલે થાય અથવા આપલે ના થાય સમજો બરાબર પ્રણાલીના પ્રકાર દ્રવ્ય અને ઉર્જાની પર્યાવરણમાં કે પર્યાવરણમાંથી પ્રણાલીમાં આપલે થાય છે કે નહીં એના આધારે એના પ્રકાર પડશે એના આધારે પ્રણાલીના મુખ્ય ત્રણ પ્રકાર પડશે કયા કયા ત્રણ પ્રકાર તું સમજી લો ખુલ્લી પ્રણાલી બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી
રાઈટ કોના આધારે પ્રકાર પડ્યા દ્રવ્ય અને ઊર્જાની પ્રણાલીમાંથી પર્યાવરણમાં કે પર્યાવરણમાંથી પ્રણાલીમાં આપલે થાય છે કે નહીં વિનિમય થાય છે કે નહીં એના આધારે આના પ્રકાર પાડવામાં આવેલા છે મિત્રો અહીં મેં તમને જે પ્રકાર લખ્યા છે એ આપણી સિમ્પલ ભાષામાં લખ્યા છે બુકની અંદર થોડા શબ્દો ઓકવર્ડ છે આપણે આ જે લખેલું છે એ જ લખવાનું એ જ વાંચવાનું પરીક્ષામાં આ જ લખવાનું અહીં બોર્ડમાં જે લખાય છે એ જ પરીક્ષામાં લખવાનું બુકની અંદરના શબ્દો વાંચવા બેસો ને તો મગજમાં ઉતરશે નહીં એવા ઓકવર્ડ શબ્દો છે મેં તમને પહેલાં કહ્યું આ ચેપ્ટર છે એ બીજા બધા કરતાં થોડું ચેન્જ છે એટલે અહીં તમારા બુકની જગ્યાએ આપણી નોટ્સ તૈયાર કરવાની એકદમ સિમ્પલ ભાષામાં બધું લખેલું છે અને તમને ખબર પડી જશે ઉદાહરણ સાથે એટલે તમારે આ જ કરવાનું બુકમાં બહુ મગજ બગાડવાની જરૂર નથી બુકના બધા જ ટોપિક એ આવી જશે રાઈટ પણ એની ભાષા થોડી ઓકવર્ડ છે આપણી ભાષા સરળ છે એટલે આ ભાષામાં તમારે લખવાનું એટલે તમને વાંચવાની મજા આવશે અને તમને એકદમ કન્સેપ્ટ આપણો ક્લિયર થઈ જશે તો ચાલો તો મિત્રો મેં તમને કહ્યું કે ત્રણ પ્રકાર એના આપલેના આધારે તો ત્રણેય ત્રણ પ્રકાર સ્ટેપ બાય સ્ટેપ સમજીએ પહેલો પ્રકાર છે ખુલ્લી પ્રણાલી ખુલ્લી પ્રણાલી તો મિત્રો યાદ રાખો ખુલ્લી પ્રણાલી એટલે શું તો એવી પ્રણાલી કે જે પ્રણાલીમાં પ્રણાલીમાંથી પર્યાવરણમાં અથવા તો પર્યાવરણમાંથી પ્રણાલી જે પ્રણાલીમાં પ્રણાલીમાંથી પર્યાવરણમાં કે પર્યાવરણમાંથી પ્રણાલીમાં દ્રવ્ય અને ઊર્જા બંને વસ્તુ દ્રવ્ય અને ઊર્જા બંને આપલે થઈ શકે બંને આપલે થઈ શકે તેવી પ્રણાલીને ખુલ્લી પ્રણાલી ઓપન પ્રણાલી તેવી પ્રણાલીને કેવી પ્રણાલી કહેવામાં આવે છે ખુલ્લી પ્રણાલી કહેવાશે ફરીથી સમજો જે પ્રણાલીમાં પ્રણાલીમાંથી પર્યાવરણમાં કે પર્યાવરણમાંથી પ્રણાલીમાં કોની આપલે થવાની છે દ્રવ્ય અને ઊર્જા બંનેની આપલે થઈ શકે તેવા પ્રકારની પ્રણાલીને આપણે કેવી પ્રણાલી કહીશું મિત્રો ખુલ્લી પ્રણાલી કહીશું દાખલા તરીકે રકાબીમાં મૂકેલો બરફનો ટુકડો તમે રકાબીની અંદર ખુલ્લા વાતાવરણની અંદર બરફનો ટુકડો મૂકો તો શું થશે તો બરફનો ટુકડો છે એ પર્યાવરણમાંથી ઉષ્માનું શોષણ કરશે ઉષ્માનું શોષણ કરશે અને એ ઉષ્માનું શોષણ કરી અને એ બરફનો ટુકડો શું થશે પીગળી જશે બરફનો ટુકડો પીગળી જશે હવે અહીં જો અહીં પર્યાવરણમાંથી પ્રણાલીમાં ઊર્જા આપ મેળવી આવી રાઈટ પ્લસ તમારા બરફને પીગળી અને એનું પાણી બની જશે પાણી છે વહી જશે એટલે કે પાણી છે એ શું થઈ જશે એ પર્યાવરણમાં જતું રહેશે એટલે કે દ્રવ્ય પણ પર્યાવરણમાં જઈ શકે પર્યાવરણમાંથી ઊર્જાની આપલે થઈ શકે આને શું કહેવાશે ખુલ્લી પ્રણાલી એવી પ્રણાલી ખુલ્લી પ્રણાલી દાખલા તરીકે ઉદાહરણ છે બરફની જ્યોત બર્નરની જ્યોત આપણે બર્નરને સળગાવીએ છીએ એ વખતે બર્નર શું કરે છે તો બર્નર છે એ હવામાંથી ઓક્સિજન મેળવે છે ઓક્સિજન એટલે વાયુ જેને દ્રવ્ય કહીએ એટલે એ પર્યાવરણમાંથી દ્રવ્ય છે ને મેળવશે ઓક્સિજન મેળવશે અને એ સળગશે ત્યારે એની ઊર્જા ગરમી છે એ ક્યાં જશે વાતાવરણમાં જશે વત્તા ઓક્સિજનથી એ સળગશે એટલે કાર્બન ડાયોક્સાઈડ બનશે પાણી બનશે એ પણ ક્યાં જશે પર્યાવરણમાં જશે એટલે અહીં પર્યાવરણમાંથી એને દ્રવ્ય મેળવ્યું પ્લસ પ્રણાલીમાંથી પર્યાવરણમાં દ્રવ્ય પણ આપલે થઈ ઊર્જાને પણ આપલે થઈ એટલે બંને આપ મેળે કોઈ પણ કોઈએ કોઈ મદદ કરી નથી ઓટોમેટિકલી એ બંને વચ્ચે એક્સચેન્જ થાય આપ મેળે થાય માટે આવી પ્રણાલી કઈ પ્રણાલી કહેવાશે મિત્રો ખુલ્લી પ્રણાલી કહેવાશે એ જ પ્રકારે રકાબીમાં મૂકેલી ચા તમે રકાબીમાં થોડો સમય ખુલ્લા વાતાવરણમાં ચા મૂકો તો શું થાય છે તમે જોયેલું છે કે ચામાંથી વરાળ છે એ બધી બહાર નીકળે છે એટલે કે ચા છે એ ચામાંથી વરાળ ક્યાં જાય છે પર્યાવરણમાં જાય છે રાઈટ જેના કારણે એ રકાબીમાં મૂકેલી ચા થોડા સમય પછી ઠંડી થઈ ઊર્જા પણ પર્યાવરણમાં જતી રહી
તો અહીં પણ આપમેળે પ્રણાલીમાંથી પર્યાવરણમાં ઊર્જા અને દ્રવ્ય બંનેનું આપમેળે વિનિમય થઈ ગયું તો આવી પ્રણાલી પણ કઈ કહેવાશે ખુલ્લી પ્રણાલી કહેવાશે તો મિત્રો યાદ રાખો ખુલ્લી પ્રણાલીમાં દ્રવ્ય અને ઊર્જા બંનેનું પ્રણાલીમાંથી પર્યાવરણમાં કે પર્યાવરણમાંથી પ્રણાલીમાં આપમેળે એક્સચેન્જ થાય ત્યારે એવી પ્રણાલીને કઈ પ્રણાલી કહીશું ખુલ્લી પ્રણાલી કહીશું બંધ પ્રણાલી પણ કહેવાય બંધ પ્રણાલીમાં શું થશે મિત્રો અહીં પણ દ્રવ્ય અને ઊર્જાની આપલે થશે પણ ફક્ત ઊર્જાની આપલે દ્રવ્યની આપલે કરવામાં આવતી બંધ પ્રણાલી કોને કહીશું આપણે તો આ પ્રકારની પ્રણાલીમાં શું થશે ફક્ત ને ફક્ત પ્રણાલી અને પર્યાવરણ અથવા પર્યાવરણ અને પ્રણાલી આ બંને વચ્ચે ફક્ત ને ફક્ત ઊર્જાની આપલે થાય દ્રવ્યની આપલે થતી નથી તેવી પ્રણાલીને બંધ પ્રણાલી કહીશું કેવી પ્રણાલી કહીશું બંધ પ્રણાલી દાખલા તરીકે એક ઉદાહરણ જો તમને કહું છું કોપર અથવા તો સ્ટીલના પાત્રમાં ભરેલું ગરમ પ્રવાહી તમે કોપર અથવા તો સ્ટીલની બોટલ હોય કે જેને ઊર્જાવાહક કહેવાય ઊર્જાવાહક પાત્ર લઈએ આપણે એની અંદર તમે કોઈ પણ ગરમ પ્રવાહી ભરી દો ગરમ પાણી ભરી દો કે કોઈ પણ બીજું ગરમ પ્રવાહી ભરી દો અને પછી એને તમે ઉપરથી એનો કેપ છે બંધ કરી અને બૂચ બંધ કરી અને તમે એને બે કલાક કે ત્રણ કલાક મૂકી રાખો તો શું થશે તો આપણે અનુભવ કર્યો છે કે એ પાત્રમાં ભરેલું પ્રવાહી સમય જતાં ઠંડુ પડી જશે સમય જતાં ઠંડુ પડી જશે કેમ ઠંડુ પડી કારણ કે એ પ્રવાહીમાં રહેલી ગરમી તથા ઉષ્મા ઊર્જા એ દિવાલો મારફતે પર્યાવરણમાં જતી રહી ઊર્જા પર્યાવરણમાં જતી રહી પણ તમે એ બોટલને ભરી અને કેપ ફિટ કરી દી એની અંદર જેટલું પ્રવાહી હતું ત્રણ કલાક પછી તમે એ બૂચ ખોલશો તો એટલું જ પ્રવાહી એની અંદર હશે પ્રવાહી ક્યાંય ગયું નથી એટલે કે દ્રવ્યની આપલે થઈ નથી પ્રવાહી ઘટ્યું પણ નથી કે વધ્યું પણ નથી એટલે પર્યાવરણમાંથી પણ દ્રવ્ય આવેલું નથી એટલે મતલબ શું થયું કે ફક્ત આપલે કોની થઈ ઊર્જાની આપલે કોની થઈ ઊર્જાની આપલે થઈ એટલે અહીં યાદ રાખો કે જ્યારે પ્રણાલીમાંથી પર્યાવરણમાં અથવા પર્યાવરણમાંથી પ્રણાલીમાં ફક્ત ને ફક્ત ઊર્જાની જ આપલે થાય દ્રવ્યની આપલે થશે નહીં તેવા પ્રકારની પ્રણાલીને કેવી પ્રણાલી કહેશો બંધ પ્રણાલી કહીશો કેવી પ્રણાલી કહીશું બંધ પ્રણાલી એવું જ એક બીજું ઉદાહરણ છે રસોઈ માટે વપરાતું પ્રેશર કુકર પ્રેશર કુકર આપણે લગભગ બધાના ઘરે તમે બધાએ યુઝ કરેલું છે મીન્સ કે જોયેલું છે એ પ્રેશર કુકરની અંદર જ્યારે રસોઈ થતી હોય ત્યારે પ્રેશર કુકરમાં જ્યારે સ્ટીમનું પ્રેશર બનશે એટલે શું થશે તો ઉપરની જે સીટી છે એ સીટી છે એ અંદરના પ્રેશરને બહાર જવા માટે જગ્યા કરી આપશે સીટી ઊંચી થશે એ પ્રેશર છે એ બહાર નીકળી જશે પણ એ વખતે મિત્રો યાદ રાખો ફક્ત ને ફક્ત એ પ્રેશર છે એ ઊર્જા સ્વરૂપે જ બહાર નીકળે છે એમાં દ્રવ્ય બહાર નીકળતું નથી હા દાળ મૂકી હોય પાણી વધારે અંદર રેડાઈ ગયું હોય તો દાળ બહાર આવે રાઈટ એ વખતે દ્રવ્ય બહાર આવશે એ વખતે ખુલ્લી પ્રણાલી થઈ જશે પણ સપોઝ એવો તમે પદાર્થ મૂક્યો છે કે જે અંદરથી બહાર ના નીકળી શકે ફક્ત ને ફક્ત એમાંથી ઊર્જા જ બહાર નીકળી શકશે ત્યારે પ્રેશર કુકર એ બંધ પ્રણાલીનું ઉદાહરણ બનશે શાનું બનશે બંધ પ્રણાલીનું ઠોકી ઠોકીને દાળ ભરી હોય અને પછી પ્રેશર કુકરનો જ્યારે ગરમ કરશો એટલે શું થશે ખુલ્લી પ્રણાલી બનાવી જાય ક્યાં હુઆ દાળ બાળ બધી બહાર જતી ઓકે તો મિત્રો એ વખતે એ બંધ પ્રણાલી નથી એ વખતે કઈ થઈ જાય ખુલ્લી પ્રણાલી ઓકે એટલે આપણે બંધ પ્રણાલીમાં પ્રેશર કુકર વાપરવા ખુલ્લી પ્રણાલીમાં નહીં અડધે ભૂખ્યા રહી નિરાળી પ્રણાલી બીજો પ્રકાર
ચલો નિરાડી પ્રણાલીમાં શું થશે તો મિત્રો યાદ રાખો નિરાડી પ્રણાલીની અંદર પ્રણાલીમાંથી પર્યાવરણમાં કે પર્યાવરણમાંથી પ્રણાલીમાં દ્રવ્ય કે ઊર્જા બંનેમાંથી એક પણની આપલે થતી નથી યાદ રાખો પ્રણાલીમાંથી પર્યાવરણમાં કે પર્યાવરણમાંથી પ્રણાલીમાં દ્રવ્ય કે ઊર્જા બંનેમાંથી એક પણની આપલે જ્યારે ના થતી તેવા પ્રકારની પ્રણાલી કઈ કહેવાશે નિરાડી કઈ કહેવાશે નિરાડી પ્રણાલી પણ મિત્રો યાદ રાખો નિરાડી પ્રણાલીનું એક પણ આદર્શ ઉદાહરણ તમને પ્રાપ્ત થતું નથી એક પણ આદર્શ ઉદાહરણ આપણને પ્રાપ્ત થાય નહીં કારણ કે ઊર્જાનો લોસ થાય થાયને થાય જ તમે ગમે તેવી હદરેખા બનાવો ઊર્જા છે એ તમે સંગ્રહી શકતા નથી લોંગ ટાઈમે હા શોર્ટ ટાઈમ માટે આપણે નિરાડી પ્રણાલીનું ઉદાહરણ મેળવી શકીએ બટ લોંગ ટાઈમ માટે યુ કેનોટ ઓબટેન નિરાડી પ્રણાલી રાઈટ તમે લોંગ ટાઈમ માટે નિરાડી પ્રણાલી કોઈ પણ ઉદાહરણ પ્રાપ્ત કરી શકતા નથી તો તમને પ્રશ્ન થાય કે શોર્ટ ટાઈમ માટે કયું તો યાદ રાખો ઉચ્ચ ગુણવત્તાવાળું સારી ક્વોલિટીનું થર્મોસ સારી ક્વોલિટીનું થર્મોસ થર્મોસ બધાને ખબર છે થર્મોસનો ઉપયોગ ક્યાં થાય ગરમ ચા અથવા તો ગરમ દૂધને લોંગ ટાઈમ સુધી ગરમ રાખવા માટે લોંગ ટાઈમ એટલે કેટલા 5 કલાક 7 કલાક કે 8 કલાક સારી ક્વોલિટી હોય તો 12 કલાક સુધી ગરમ રહેશે સવારની ભરેલી ચા સાંજે પી શકાશે પણ મિત્રો એ 12 કલાક સુધી નિરાડી પ્રણાલીનું ઉદાહરણ છે 12 કલાક સુધી તમારા એ જે તમે થર્મોસ ભર્યું છે એ થર્મોસમાંથી ઊર્જા કે દ્રવ્ય બંનેમાંથી કશું પણ 12 કલાક સુધી બહાર જતું નથી કે બહારથી કશું અંદર આવતું નથી એટલે કે 12 કલાક સુધી એ થર્મોસની જે દિવાલો છે એ દિવાલો દ્રવ્ય કે ઊર્જાની આપલે થવા દેતી નથી અને માટે એ વખતે એ થર્મોસ છે એ નિરાડી પ્રણાલી ઉદાહરણ છે શાનું નિરાડી પ્રણાલી ઉદાહરણ પણ મિત્રો 12 કલાક પછી શું પછી ધીરે 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 ઊર્જા છે બહાર જતી રહે છે એનો મતલબ એક ચા છે એ ધીરે ધીરે ઠંડી પડતી જાય તમે 24 કલાક પછી થર્મોસમાં મૂકેલી ચા કે દૂધ છે એનો ઉપયોગ કરશો તો એ વખતે ઠંડી થઈ ગઈ હશે કેમ એટલે પછી ધીરે ધીરે ઊર્જા છે શું થઈ જાય બહાર જતી રહે ઊર્જા બહાર જતી રહે દ્રવ્ય બહાર જશે નહીં તો એ વખતે થોડા સમય પછી મીન્સ કે લોંગ ટાઈમ માટે એ થર્મોસ કઈ પ્રણાલી બની જશે બંધ પ્રણાલી બની જશે કેવી પ્રણાલી બની જશે બંધ પ્રણાલી બની જશે આ યાદ રાખો મિત્રો કે નિરાડી પ્રણાલીનું ઉદાહરણ છે કે આપણે એનું આદર્શ ઉદાહરણ કાયમી ઉદાહરણ મળતું નથી થોડા સમય માટે આપણે નિરાડી પ્રણાલીનું ઉદાહરણ છે મેળવી શકીએ લોંગ ટાઈમે એ ઉદાહરણ છે શું બની જશે બંધ પ્રણાલી શું બની જશે બંધ પ્રણાલી તો મિત્રો આ પ્રમાણે પ્રણાલી કોને કહેવાય પ્રણાલીના પ્રકાર કોને કહેવાય દરેક પ્રકારના ઉદાહરણ કેવ્યા પાસે આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની જેટલી પણ જે નોટ્સ આપી છે કમ્પલસરી નોટમાં લખી દેવાની યાદ રાખજો આ લખેલું જ વાંચવાનું પરીક્ષામાં આ જ લખવાનું કેમ એકદમ સિમ્પલ વર્ડમાં લખેલું છે બુકની અંદર ઘેર જઈને વાંચી જોજો એના શબ્દો એટલા અઘરા હશે કે તમે એના મગજમાં ઉતારી શકતા નથી એટલે આપણે આ કામ છે એ પર ડે જેટલું પણ અહીંથી ચાલશે પર ડે નોટ બનાવી દેવાની એ જ નોટ આપણે વાપરવાની ઓકે તો ચલો આજના લેક્ચર માટે આટલું આવતીકાલે થોડું આનાથી નવું બરાબર આના જેવું જેવું પણ થોડું આનાથી નવું આપણે સમજીશું ઓકે થેન્ક યુ